નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. હવે આપણે આગળના વિડિયોમાં ઉદાહરણ નંબર 14 આપણે જોઈ ગયા હતા, બરોબર? હવે આજે આપણે ઉદાહરણ નંબર 15 થી સ્ટાર્ટ કરીએ. તો પ્રથમ કઈક આવી છે કે જો n ઉપર an બરાબર 3 + 2n, એટલે કે n ઉપર તમને an બરાબર 3 + 2n, જો n ની જગ્યાએ તમે 1 મૂકો એટલે પહેલું પદ મળે, n ની જગ્યાએ તમે 2 મૂકો તો બીજું પદ મળે, n ની જગ્યાએ તમે 3 મૂકો તો ત્રીજું પદ મળે, n ની જગ્યાએ 100 મૂકો તો 100મું પદ મળે. પણ n નું પદ તમને આપી દીધું તો સંખ્યાઓની યાદીના પ્રથમ 24 પદોનો સરવાળો શોધી લીધો, બરાબર? તમને સમાંતર શ્રેણી આપી દીધેલી છે, થોડી કામ લેવી પડે ગોતી અને પછી લેવી પડે, ડાયરેક્ટ તમને નથી આપી દીધી, બરોબર? અંદર ગોતી પડે. તો n ની જગ્યાએ 1 મૂકી, 2 મૂકી, 3 મૂકી આપણે સમાંતર શ્રેણી બનાવતા જાય તો, બરોબર, a1 એટલે કે 1 મૂકો તો 3 + 2 એકા 2, 2 માં 3 ઉમેરો એટલે કેટલા થાય? 5. a2 તો 3 + 2 ગુણ્યા 2, n ની જગ્યાએ 2 મૂકવાના, અહીંયા n ની જગ્યાએ 2 મૂકા તો 2 2 4, 4 + 3 એટલે કેટલા? 7. a3 તો 3 + 2 ગુણ્યા 3, n ની જગ્યાએ 3 મૂકા, અહીંયા પણ n ની જગ્યાએ 3 મૂકા, 3 2 6, 6 માં 3 ઉમેરો 9. a4 3 + 2 ગુણ્યા 4, 4 2 8, 8 માં 3 ઉમેરો 11. તો તેથી સમાંતર શ્રેણી જો તમને આવી ગઈ, પહેલું પદ કયું તો કે 5, બીજું પદ 7, ત્રીજું પદ 9, ચોથું પદ 11, સમાંતર શ્રેણી આવી જાય એટલે તમારી પાસે પ્રથમ પદ આવી જાય, સામાન્ય તફાવત આવી જાય. હવે તું શું કરે? 24 પદોનો સરવાળો હવે સાહેબ બીજી થઈ ગઈ, બરોબર ને? અહીંથી ઉદાહરણ નું કરાવું તો યાદ આવે. આપણે જોઈએ કે a બરાબર 5, b બરાબર 7 માંથી 5 બાદ કરવાના એટલે 2, એવું જરૂરી નથી 11 માંથી 9 બાદ કરો તો પણ સામાન્ય તફાવત એ. અને n બરાબર કેટલા લેશો? 24. શું કામ? તો કે 24 પદોનો સરવાળો શોધવો, બરોબર? SN નું સૂત્ર મૂકીએ તો SN બરાબર n ના છેદમાં 2 2a + n - 1 d, n ની જગ્યાએ 24 મૂકો તો s 24 બરાબર 24 છેદમાં 2, a ની જગ્યાએ 5, 24 - 1 b ની જગ્યાએ 2, અને કેટલા છેદ બરાબર 12, 5 2 10 + 24 માંથી 1 જાય તો 23, 23 ગુણ્યા 2 46, 46 માં 10 ઉમેરો 56, 12 ગુણ્યા 56 કરવા, તો 12 ગુણ્યા 56 કરો તો જવાબ આવશે 672, 5 6 72 નો કરો તો દિશા 60 ને 60, 672. નીચે લખી નાખો તેથી 24 પદોનો સરવાળો 672 થાય, બરોબર? આ રીતે આપણે દાખલો સમાંતર શ્રેણી કદાચ તમને આ રીતે પણ આપી દીધો, એમાં પદ સ્વરૂપે તો એમાંથી તમને લેતા આવડી, બરોબર? આવા સ્વાધ્યાય 5 પાઠમાં દાખલા છે, આપણે આગળ જોઈશું. હવે નોંધ કરી તમે બે સૂત્ર આવ્યા, ક્રમિક પદો નો તફાવત જ છે, બરાબર? અહીંયા 100 મૂકો તો એ 100 થાય, અહીંયા મૂકો જે 100
સોમાંથી એક બાદ કરો સોમાં પદમાંથી 99 પદ બાદ કરો તો તમને સામાન્ય તફાવત મળશે સામાન્ય તફાવત એટલે ક્રમિક પદોનો તફાવત એ જ છે લખે બરોબર મેં તમને 1000 મૂકો ચાલો તો એ એન એટલે એ 1000 અહીંયા 1000 મૂકો તો 1000 માઈનસ 999 1000 માં પદમાંથી 999 પદ બાદ કરો તો એ તમને સામાન્ય તફાવત જ મળવા ઉદાહરણ દ્વારા આપણે જોઈએ સમાંતર શ્રેણી તમને આપી 5 10 15 20 25 30 35 40 અપ ટુ ઇન્ફિનિટી અહીંયા આપણે સામાન્ય તફાવત જોઈએ n ની જગ્યાએ 2 મૂકો જોઈએ બરોબર તો n ની જગ્યાએ 2 મૂકો તો a2 અહીંયા 2 માંથી એક બાદ કરો તો 1 એટલે a2 માઈનસ a1 જો 10 માંથી 5 જાય તો d બરાબર કેટલા આવશે 5 જ આવશે ત્રણ મૂકવાનો એટલે અહીંયા એ થ્રી થાય અહીંયા ત્રણ માઇનસ એક એટલે એ ટુ તો એ થ્રી માઇનસ એ ટુ હાલ એ થ્રી માઇનસ એ ટુ 15 માંથી 10 બાદ કરો 5 જ આવશે 7 મૂકો તો એ 7 7 માંથી 2 કરો એ 7 માઇનસ એ 6 3 4 5 6 અને 7 આવે 7 માં પદમાંથી આ 7 નું પદ આ 6 નું પદ 35 માંથી 30 બાદ કરો તો એ 5 જ આવશે સમાંતર શ્રેણી હોવી જોઈએ બરાબર એટલા માટે આ સૂત્ર તમે ધ્યાન રાખો આ એક ખાસ જોવાનું છે આ ગેર ખાસ તો એના માટે આપણે જોઈએ તો n નું પદ મેળવવું હોય એટલે કોઈ ચોક્કસ પદ મેળવવું હોય તો ત્યાં સુધીના પદના સરવાળામાંથી તેની આગળના સુધીના પદ હોય તેનો સરવાળો બાદ કરવાનો બરોબર હવે આપણે જોઈએ તો પેલું પદ અને પેલા પદનો સરવાળો તો સમાન જ લેવાનો જો હોય પેલું પદ એટલે a1 5 અને પેલા પદનો સરવાળો s1 એ 5 જ બે સમાન જ રહેશે એક માર્કમાં પૂછે a1 બરાબર ખાલી જગ્યા બરોબર ચાલો તો a1 બરાબર શું આવશે s1 પહેલું પદ અને પહેલા પદનો સરવાળો બને સમાન જ હશે હવે બીજું પદ મેળવવું હોય એ ના સૂત્ર જો જે a2 હવે એની જગ્યાએ 2 મૂકા આયા મૂકો s2 2 માઈનસ 1 એટલે s1 બે પદના સરવાળામાંથી એક પદનો સરવાળો બાદ બે પદનો સરવાળો એટલે 15 એક પદ એટલે 5 15 માં 5 જો તો બીજું પદ 10 છે બરોબર ત્રીજું પદ જોતું હોય તો એની જગ્યાએ 3 મૂકો તો s3 3 માં 3 ગઈ તો s2 તો ત્રીજું પદ કઈ રીતે મળશે સરવાળામાંથી સરવાળામાંથી વાત કરો છો તો કે 3 પદનો સરવાળો આવે 3 પદનો સરવાળો 10 ને 5 15 15 માં 15 ઉમેરો એટલે 30 એમાંથી બે પદનો સરવાળો બાદ કરો 30 માઇનસ 15 કરો 10 ને 5 15 તો 30 માઇનસ 15 કેટલા આવશે જો એ ત્રીજું પદ 15 આ બરોબર આવી રીતે તમે અહીંયા n રાખો જો એ અહીંયા સંખ્યા સમાન અહીંયા એક ઓછો એવું આવે ને બધે જો a2 h2 s1 a2 અને s2 સમાન તો am અને sn સમાન પછી એક ઓછો મળવાનો sn માઈનસ આ સૂત્ર થઈ જાય આવી રીતે સૂત્ર બનતા એક લેવલ આગળ આવો અને પછીનું પદ જોતું હોય તો n પ્લસ 1 જોતું હોય તો શું આવે તો કે sn પ્લસ 1 એમાંથી એક ઓછું લેવાનું જો એ n n એટલે તો n માઈનસ 1 લીધા તો n પ્લસ 1 n પ્લસ 1 તો એમાંથી એક ઓછું તો પ્લસ માઈનસ ઉભી જાય તો હમ વધે sn વધે જી a n પ્લસ 2 જોતા હોય તો અહીંયા sn પ્લસ 2 આવે અને અહીંયા sn પ્લસ 1 આવે પ્લસ 2 માંથી એક બાદ કરો બરાબર ટૂંકમાં આ એક તમે યાદ રાખો શું અહીંયા સમાન હોવા જોઈએ અહીંયા એક ઓછું an બરાબર sn માઇનસ sn માઇનસ 1 sn હોય એમાંથી આગળના પદ સુધીનો સરવાળો એટલે કે n માઇનસ 1 સુધીનો બાદ
ઉદાહરણ દ્વારા તમને મે સમજાવ્યું પછી એક આપણે લેડી તમને એક ઉદાહરણ કરી એ 4 આપ તો અહીં S4 આવશે અહીં 4 કો 4 માઈનસ એક કરી લેતી 3 તો S3 આવશે ચાર પદના સરવાળામાંથી ત્રણ પદનો સરવાળો બાદ 10 ને 5 15 15 ને 15 30 ને 20 50 ચાર પદનો સરવાળો 50 ત્રણ પદનો સરવાળો 10 ને 15 ને 15 30 50 માંથી 30 બાદ કરો તો 20 કયો 20 તો કે એ ચોથું પદ 20 છે આ એવી બરોબર તો આ બે સૂત્ર એક એક માર્ક માટે યાદ રાખજો દાખલામાં પણ આવું સૂત્ર ઉપયોગમાં આવશે તો મિત્રો આ તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે તો તમે આનો સ્ક્રીનશોટ પાડી લો જેથી તમને લખવામાં સરળતા રહે તો ચાલો સરસ મજાનો સ્ક્રીનશોટ પાડી લીધા બાદ હવે આપણે ઉદાહરણ 16 જોઈએ તો ઉદાહરણ 16 માં ટીવી સેન્ટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી અને સાતમા વર્ષે 700 ટીવી બનાવ્યા છે ત્રીજા વર્ષે 600 શબ્દને પકડજો મિત્રો આ રકમમાં ખાસ આવા દાખલા આપણે સ્વાધ્યાય 5.3 માં જોવાના છે વ્યવહાર ત્રીજા વર્ષે 600 ટીવી એટલે ત્રીજું પદ આપ્યું તમને ત્રણ પદ ત્રણ વર્ષ દરમિયાન 600 ટીવી કીધું તો S3 આવે ત્રણ પદનો સરવાળો પણ ત્રીજા વર્ષે એટલે કે A3 બરાબર 600 હવે સાતમા વર્ષે 700 ટીવી સાતમા વર્ષે 700 ટીવી સાતમા વર્ષે કીધું એટલે સાતમું પદ કીધું બરાબર કેટલું 700 તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદન ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ એક સમાન વધતી હોય એટલે સમાન હશે બરોબર તો પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે કે પહેલું પદ 10મા વર્ષનું ઉત્પાદન એટલે કે 10મું પદ અને પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવી 7 વર્ષનો સરવાળો 7 પદનો સરવાળો બરોબર ટીવીની સંખ્યા શોધો A3 બરાબર 600 અને A7 બરાબર 700 એ લેન તમારે આગળ વધવાનું થાય તો આવા દાખલા તમને આવી ગયા કે કોઈ પણ બે પદ આપ્યા હોય પેલું પદ ને સામાન્ય તફાવત મેળવો કેમ કરો બે સમીકરણ બનાવવાના થાય પેલા તો આપણે A3 બરાબર 600 લઈ તો A3 બરાબર 600 A3 એટલે પદનું સૂત્ર એમાં એપ્લાય કરો તો A પ્લસ 2D થશે તો A પ્લસ 2D બરાબર 600 સમીકરણ 1 બરોબર એવી જ રીતે A7 માં લ્યો તો A7 માં આપણે જોઈએ તો A7 બરાબર 700 A7 માં પદનું સૂત્ર એપ્લાય કરો તો A પ્લસ 6D બરાબર 700 સમીકરણ નંબર 2 હવે આ બે સમીકરણ તમે ચેપ્ટર નંબર 3 વિચલ સુરેખ સમીકરણ યુગમાં બે સમીકરણને તમે લોગની રીતે ઉકેલો તો A અને D તમને મળી જાય બરાબર બે ચલ તમને મળતા તો એમાં જોઈએ આપણે તો કે સમીકરણ 1 માઈનસ 2 કરતા કેમ કે જેનો આપણે લોગ કરો એ નો લોગ કરશે તો મારી સમીકરણ સરખી તો બાદબાકી કરો તો A પ્લસ 2B બરાબર 600 A પ્લસ 6B બરાબર 700 બાદબાકી કરવાની લીધી એટલે નિશાની ફરે પ્લસ એ માઇનસ એ ઉડી જાય 2d માંથી 6d બાદ કરો તો માઇનસ 4d બરાબર 600 માંથી 700 બાદ કરો તો માઇનસ 100 d ને કરતા બનાવો તો d બરાબર માઇનસ 100 ના છેદમાં માઇનસ 4 તો d બરાબર આ ડી ની કિંમત કોઈ પણ સમીકરણમાં તો સમીકરણ 1 માં ડી બરાબર 25 રહેતા ચલો તો સમીકરણ 1
a plus 2b बराबर 600 a plus b ની જગ્યાએ 25 લો 600 25 ની જગ્યાએ 50 જમણી બાજુ લઈ જાઓ a બરાબર 600 - 50 a બરાબર 550 પેલા વર્ષે 550 પીવી એક પ્રશ્ન મેં ઓબેયો પ્રથમ વર્ષનું ઉત્પાદન કેટલું 550 હવે 10 માં વર્ષનું ઉત્પાદન એટલે 10 મું પદ મેળવવાનું કીધું તો a 10 બરાબર a plus 9d a ની જગ્યાએ 550 મૂકો 9 d ની જગ્યાએ 25 મૂકો 25 નવા કેટલા થશે 225 550 પ્લસ 225 એટલે કે 775 10 માં પદનો જવાબ તમને આવી ગયો 775 બરોબર હવે શું કીધું તો કે પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવી પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો તો પ્રથમ 7 વર્ષ એટલે 7 7 પદનો સરવાળો બરાબર તો એના માટે તમારે જોઈશું પહેલા તો એ કીધું સમાંતર શ્રેણી જરૂર નથી જો પહેલા દઈ ગઈ કારણ કે 7 પદનો સરવાળો કીધો તો છેલ્લું પદ આપણી માટે નથી છે છેલ્લું પદ છે વિચારો તો જો છેલ્લું પદ હોય સમાંતર શ્રેણીના સરવાળાના બે સૂત્ર આપણી પાસે એક બી વાળું અને પેલું પદ અને છેલ્લું પદ વાળું જો તમારી પાસે છેલ્લું પદ હોય તો એ જ સૂત્ર મુકાય તો ઓલું નથી મુકવાનું વિચારો સાતમું પદ આપ્યું તમને હા સાહેબ એ રહ્યું બીજી લીટીમાં લખવું પડે સાતમા વર્ષે 700 ડિગ્રી છે ને તો તમારા માટે અહીં રકમ થઈ જાય હવે એ બરાબર કેટલું 550 એ 7 બરાબર સાતમું પદ 700 પ્રથમ 7 વર્ષ દરમિયાન કીધું લો બરાબર n બરાબર 7 એ સૂત્રમાં કે d ની જરૂર પડતી નથી તો a7 બરાબર n ના છેદમાં 2 અથવા sn લખો sn બરાબર n ના છેદમાં 2 a plus an તો n ની જગ્યાએ 7 ના છેદમાં 2 a એટલે 550 a n એટલે 700 સરવાળો કરો 7 ના છેદમાં 2 ગુણ્યા 1250 625 આવશે 625 ગુણ્યા 7 કરો એટલે 7 માં પદનો સરવાળો 4375 થશે તો ત્રણેય સર જવાબ આવી ગયા છે જો પ્રથમ વર્ષનું ઉત્પાદન પ્રથમ વર્ષ એટલે એ ગોતો તેથી પ્રથમ વર્ષનું ઉત્પાદન 550 ટીવી બીજો પ્રશ્ન 10 માં વર્ષનું ઉત્પાદન 10 માં વર્ષનું ઉત્પાદન 775 તો 10 માં વર્ષનું ઉત્પાદન 775 ટી 7 વર્ષ દરમિયાન કુલ ઉત્પાદિત ટીવી 7 વર્ષ દરમિયાન કુલ ઉત્પાદિત ટીવી 4375 છે આ રીતે તમારે આવા દાખલામાં વ્યવહારિક દાખલામાં આવી રીતે થોડુંક વિચારીને દાખલા ગણવાના થાય બરોબર સેલું જ હશે પણ રકમના શબ્દોને પકડીને આગળ વધવાનું થાય બરોબર તો હવે મિત્રો આવતા વિડીયોમાં
આપણે આવા સ્વાધ્યાય 5.3 માં દાખલા જોઈશું. જય હિન્દ જય ભારત. બરોબર, આનો તમે સ્ક્રીનશોટ પાડી દેજો.